તો દરરોજ રેસિપીઝમાં શું શું બનાવો છો તમે? બસ વેરિએશન કરતા રહીએ, ઇનોવેશન કંઈનું કંઈ, જેથી બાળકો અત્યારે સ્ટ્રેસફુલ લાઈફમાં દોડધામમાં હોય તો એ લોકોને સારું ફૂડ અવેલેબલ હું કરી શકું. ઓકે, તો આજે આ રસોડી એવી જ હેલ્ધી રેસિપી લઈને આવ્યા છો? હા, પ્યોર. ઓકે, કઈ રેસિપી છે? કોદરી ચિલ્લા છે. કોદરી ચિલ્લા? અચ્છા, એટલે કોદરીના લોટમાંથી ચિલ્લા બને? હા. ઓકે, તો આ રેસિપી શા માટે સિલેક્ટ કરી તમે? મને એક આઈડિયા આવ્યો, વડીલોની વિસરાતી જ વાનગી છે એક જાતની, પણ અત્યારે બધાને કોન્સેપ્ટ છે કે ડાયટ ફૂડ વધારે ફોલો કરે, જીમમાં છે કે વર્કઆઉટ ઓલો કરે, તો એ બધું એમાં મળી રહે. કોઈ પણ વડીલોને બાળકોને બધાને એમાંથી એક જ વસ્તુમાંથી બધું મળી રહે. તો સૌથી પહેલા શું કરવાનું છે આપણે? આપણે કોદરીનો લોટ મેં કર્યો છે, જે ઢોકળા ફોર્મમાં જ અમે ઘંટીમાં ઘરે દળીને, જે આપણે માપ હોય છે 3 કપ ચોખા ને 1 કપ દાળ અડદની, તે મેં મિક્સ કરીને એક બાઉલ અત્યારે લીધો છે લોટ. ઓકે, તો શરૂ કરીએ આપણે. હા, તો એક બાઉલ લઈએ છીએ. હા, અને એક બાઉલ લોટ લીધો છે મેં, અને 6 ઇંચનો તૈયાર થશે પાણીથી કણક તૈયાર કરું છું. તમારા ફેમિલીમાં રેગ્યુલરલી કોદરી તમે વાપરો છો રેસિપીઝમાં? હા. અચ્છા, બીજા શેમાં શેમાં કોદરી વાપરો છો? બીજા હું ઢોકળા પણ ઘણી આઈટમો બની શકે છે. આપણે ડાયટ ફૂડ લોકો કંટાળી જાય છે કે આજે ડાયટ અમારે કરવાનું, ડાયટ કરવાનું છે, પણ એને હું ટેસ્ટી ફોર્મમાં રજૂ કરું છું બાળકોને મારા હસબન્ડ સાથે. આ થઈ ગયું છે? હા. આ રીતે મેં કણક પલાળી, 2 ચમચી કોબીસ નાખીશ, 2 ચમચી ટમાટર, 2 ચમચી કેપ્સિકમ, 2 ચમચી ડુંગળી. અચ્છા, ઓકે. અને બધું જ મોટું મોટું સમારવાનું, જેથી ક્રંચ આવે. અને સલાડ અલગથી તો નથી જ ખાતા બાળકો, એટલે આ બને તમે ઘણું બધું શાક ખાઈ શકો. એટલે ખાઈશ. કોળું જે બહુ જ સુપર ફૂડ તરીકે પણ અત્યારે છે, એ પણ 2 ચમચી. અચ્છા, કોળું પણ લઈએ છે. આ પાકું કોળું છે? પાકું કોળું. ઓકે. 1 લીલું મરચું, આ 1 લું ગાર્લિક છે, ગાર્લિક પેસ્ટ. ઓકે, જેની માત્રા વધારે રાખવાની છે, તો મેં 1/2 ચમચી લીધી છે. અચ્છા, અને આદું અલગથી છે, એની પણ માત્રા વધારે રાખવાની છે, 1/2 ચમચી લીધી છે. અચ્છા, થોડી કોથમીર છે, એ પણ 1 ચમચી જેટલી, મીઠું સ્વાદ અનુસાર, અને આ શેકેલું જીરું છે, એનાથી સ્વાદ પણ અલગ આવે છે, સરસ. ઓકે, એટલે એ મેં 1/2 ચમચી પણ લીધું છે. થોડો મરી પાવડર, એ પણ 1/2 ચમચી. અને મેઇન સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ સાઉથ ટચ માટે સંભાર મસાલો. અચ્છા, ઓકે, ધ મેઇન ટેસ્ટ એન આઉટ. હા, બરાબર. તો હવે આપણે મિક્સ કરી લઈશું. સંભાર મસાલો કેટલો લઈએ છે? 1 ચમચી. હા, એની માત્રા વધારે રાખવાની છે. આમાં આપણે રેગ્યુલર મસાલા યુઝ નથી કરતા, મરચું, ધાણા, જીરું, લીલું આમ મિક્સ કરી દીધું છે. હવે જરૂર પ્રમાણે આપણે એમાં પાણી એડ કરીશું. અચ્છા, એટલે એનું ખીરું કેવું બનાવવાનું છે? થોડુંક થીક રાખવાનું છે. આપણે ચીલો ઉતારવાનો છે, એ સ્પ્રેડ કરી શકીએ એટલું. અચ્છા, ઓકે. ખીરું તૈયાર છે, હવે આપણે ચીલા ઉતારી દઈએ. હા, તો જસ્ટ બ્રશિંગ માટે જ આપણે ઓઇલ લેવાનું છે. તમે રૂટીનમાં રેસિપીઝ બનાવો ત્યારે પણ આટલું ઓછું તેલ વાપરો? હા. અચ્છા, ઘણા બધા શાક છે આમાં, એટલે કેવું બનાવવાનું છે? એટલે સલાડનું પણ કોન્સેપ્ટ આવી જાય, કારણ કે સલાડ અલગથી અત્યારે ખાવા તૈયાર જ નથી હોતું કોઈ. ડાયટ ફૂડ કરીને કંટાળી જાય છે. એ થોડો જાડો હોય એવો જ ચીલો બનાવવાનો? હા. અચ્છા, હવે એને કવર કરી લઈએ. હા, અને કવર કરવું ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણે ઇન્સ્ટન્ટ લીધું છે, તો એ લોટ દળેલો છે એ સારું કુક થાય, ફરતા બધેથી, અને સારું રિઝલ્ટ મળે એનું. અચ્છા, ઓકે, તો આમાં આપણે સોડા કે કશું નથી? ના, કંઈ જ નહીં, છતાં પણ સરસ લાગે છે. યસ, કારણ કે ઘણા બધા શાક છે એટલે સોફ્ટ તો થશે જ. તો હવે શું કરીએ છીએ આપણે? હવે એની સાથે સર્વ કરવા સંભાર બનાવીએ છીએ, જે ઇન્સ્ટન્ટ છે. અચ્છા, ઓકે, કઈ રીતે બનાવીશું એ? એના માટે મેં પ્રીમિક્સ પાવડર તૈયાર કર્યો છે, જે મેં ઘરે જ કર્યો છે.
તો એમાં મેં એક કપ તુવેરની કોરી દાળ લીધી છે, એમાં એક ચમચી અડદની દાળ, એક ચમચી દાળિયા, એક ચમચી ધાણા, એક ચમચી કાશ્મીરી લાલ મરચું, ધાણા પાવડર, સાંભાર પાવડર, મીઠું અને બધું જે નાખીને મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. અચ્છા, કોરું જ? હા, કોરું જ. ઓકે. અને એક બાઉલમાંથી 10-12 બાઉલ તો સર્વ તમે કરી શકો છો. અચ્છા, હા. ઓકે, તો અત્યારે હું 2 ચમચી સાંભાર પ્રીમિક્સ પાવડર લઉં છું એક બાઉલ સર્વ કરવા માટે. ઓકે, તો આપણે શરૂ કરીએ સાંભાર. હા, તો હું 2 ચમચી પ્રીમિક્સ પાવડર લઉં છું. હા, એક બાઉલ સર્વ કરવા માટે. અને જરૂર મુજબ પાણી એડ કરવાનું છે, થોડું થોડું એડ કરતું જવાનું છે જેનાથી લમ્પ્સ ના રહે. તો આ પાવડર તમે ક્યાં સ્ટોર કરો? આને બહાર પણ, ફ્રીજની બહાર પણ સ્ટોર કરી શકાય. ઓકે. અને રૂટિન જે આપણે મસાલા સ્ટોર કરીએ, આને રોસ્ટ, બધું મેં રોસ્ટ કરી લીધું છે. અચ્છા, તો આ કેટલા સમય સુધી સાચવી શકીએ? તમે 1 મહિનો તો સાચવી શકો છો. અચ્છા, હા. ઓકે, તો આ થઈ ગયું છે. હા, હવે આપણે વઘાર કરીએ. હા. તો ઓઇલ લઈશું આપણે. આમાં પણ એકદમ ઓછું હોય? હા, ઓછું હોય. તમે તો બહુ જ ઓછું તેલ વાપરો છો. તો આપણે આમાં સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાનું છે જે હોટલનો ટચ આપશે સાંભારમાં. હિંગ છે જેને આપણે આમાં ફૂલાઈશું. અચ્છા, હવે આપણે તમાલપત્ર નાખીશું. હા, અડધું જ. અને આ રીતે આખી જ મળે? હા. ઓકે, આમાં સૂકું મરચું નાખ્યું આપણે. હા, મીઠો લીમડો છે, એક ચમચી ટમાટર, એક ચમચી ડુંગળી, જસ્ટ સોટે થાય એટલે આપણે ફ્રાય કરી લઈએ. એકદમ ઓછું તેલ છે એટલે કઈ તેલ જેવું લાગતું જ નથી. એક બાઉલ નું જ છે ને આપણે એટલે. હા, અને પ્રીમિક્સ એડ કરું છું સાંભાર પેસ્ટ. હા, એટલું જ. 2 બાઉલ વોટર લેવાનું છે. એકદમ ફટાફટ ઠીક થઈ જાય છે ને. બાઇન્ડિંગ માટે આપણે અડદની દાળ અને દાળિયા લીધા છે. હા, જે એને સારું રિઝલ્ટ આપશે. બરાબર છે. આ રીતે પ્રીમિક્સ લાડી હોય તો બહુ ઝડપથી સંભાર તૈયાર. અને બધાને અત્યારને આ રૂટિનમાં બધાને સાંભાર કરવો હોય છે, પણ એટલી લેન્ધી પ્રોસેસ હોય છે જેથી એ લોકો અવોઈડ કરે છે. હા, પણ આ રીતે પ્રીમિક્સ બનાવીને રાખી હોય તો બહુ ઈઝી પડે. અને ઘરનો ને હાઇજીન. યસ, જરૂર મુજબ મીઠું નાખવું પડશે. હા, આપણે કા ડુંગળી ને ટામેટું લીધું છે. સારથી સરગવાની સ્ટીક છે. ઓકે, કાચી જ લીધી છે? હા, કાચી જ. ઓકે, અને આંબલીનો પલ્પ છે. ઓકે, અચ્છા, પાણી જ લઈએ? હા, તે 1 ચમચી લીધી છે. એક્સ્ટ્રા સાંભાર પાવડર એડ કરવા. અચ્છા, ફરીથી થોડો સાંભાર મસાલો. હવે આપણે એને હલાવી દઈશું થોડુંક. તો આને કેટલી વાર ઉકાળવાનું? એને 5-7 મિનિટ કુક થતા થાય છે. ઓકે, એકદમ ઝડપથી તૈયાર થઈ જાય. હા, ઝડપથી જ. ઓકે, તમે ચીલો તૈયાર કરો ત્યાં સુધીમાં આ બાજુ સંભાર પણ તમને તૈયાર મળી જાય. હા, એકદમ ફટાફટ. હા, એટલે ઘણી વખત જો બ્રેકફાસ્ટમાં પણ તમારે આવી કોઈ રેસીપી ખાવી હોય તો બી બહુ સરસ, તો બી બહુ સરસ. જરૂર મુજબ પાણી એડ કરતા રહીશું. હા, હવે 5 મિનિટ આપણે એને ઉકાળી લઈએ. હા, તો હવે સાંભાર ઉકળીને તૈયાર છે. તો હવે આપણે સર્વ કરી દઈશું. હા, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદમાં એકદમ મસ્ત. હા, ચીલા પણ થઈ ગયા છે, હવે એને પણ લઈ લઈએ. હા, જોઈ શકો છો સરસ કુક થઈ ગયો છે. હા, એકદમ, અને એકદમ ઓછા તેલમાં. હા, ઓછા. તો આપણે ગાર્નિશિંગ કરી દઈએ. હા, અમે લચ્છા ડુંગળી લીધી છે સાથે કોથમીર, કેપ્સિકમ. ઓકે, એની સાથે સર્વ કરીએ. અને સાથે કોથમીર લઉં છું સાંભારમાં ગાર્નિશિંગ માટે.
ઓકે તો તૈયાર છે કોદરી ચીલા અને સાથે સાંભાર યસ